विद्यार्थी मित्रों, गई काले आपणे ग्रुप थियरी भणवा माटे जे प्री रिक्विजिटनी जरूर होती एटले के ग्रुप थियरी भणता पहेला शेनी जरूर पड़े ए बधी वस्तु आपणे भणी गया। खास जरूर पड़ती थी एक वात करीए आपणे के बाइनरी ऑपरेशन कोने कहेवाय, आइडेंटिटी कोने कहेवाय, इन्वर्स कोने कहेवाय, आ बधी वस्तु आपणे जाणी गया छीए। हवे आजे आपणे ग्रुप थियरीनी डेफिनेशनथी शरूआत करीशुं। ग्रुप थियरी जो भणवू होय तो सौथी पहेला आपणे जरूर पड़शे एक सेटनी, એટલે કે સેટ, ધારો કે સેટ નામ આપીએ આપણે જી, એટલે કે જી જે છે એ કોઈ પણ નોન એમ્પ્ટી સેટ છે અને આ નોન એમ્પ્ટી સેટ ઉપર એક ઓપરેશન ડિફાઈન થયેલું હોવું જોઈએ, જે ઓપરેશન બાઇનરી ઓપરેશન હોવું જોઈએ અને એ બાઇનરી ઓપરેશનને આપણે કહીએ સ્ટાર। એટલે હવે જો આપણે એવું કહીએ ગ્રુપની ડેફિનેશન આપવા માટે કે લેટ સ્ટાર બી એ બાઇનરી ઓપરેશન ડિફાઇન ઓન એ નોન એમ્પ્ટી સેટ જી which follows following conditions અને ગ્રુપની વાત કરીએ છીએ એટલે કન્ડિશન નામ આપીએ સૌથી પહેલું આપણે જી વન, એટલે કે પહેલા નંબરની કન્ડિશન। પહેલા નંબરની કન્ડિશન એ છે કે ફોર એવરી એ બી સી બિલોંગિંગ ટુ જી A star B star C એટલે કે A operation B operation C is equal to A star B star C। અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે A B C A B C ત્રણેયનો ક્રમ સરખો જ છે પણ અહીંયા જે છે એસોસિએશન એ B અને C નું છે, જ્યારે અહીંયા જે એસોસિએશન છે એ A અને B નું છે। તો આ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને કહીશું આપણે એસોસિએટિવિટી। એટલે આ જે કન્ડિશન છે એ એસોસિએટિવિટી કન્ડિશન છે, એટલે કે જી એ નોન એમ્પ્ટી સેટ હોય, એમાં સ્ટાર એ બાઇનરી ઓપરેશન હોય અને આ બાઇનરી ઓપરેશન એસોસિએટિવિટી પ્રોપર્ટીનું પાલન કરતું હોય। કન્ડિશન નંબર ટુ, જે સેટ જી છે એ જીની અંદર હંમેશા આઇડેન્ટિટી એલિમેન્ટ હોવો જ જોઈએ, એટલે કે existence of identity element એટલે કે for every a belonging to g આપણે identity element એટલે કે unique element unit element કોને કહીએ છીએ આપણે, એવો એલિમેન્ટ કે જે એલિમેન્ટ સાથે એનું ઓપરેશન કરવાથી ફરીથી આપણને એ જ એલિમેન્ટ પાછો મળે, એટલે કે ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી there exist an element e belonging to g, a e ne apde identity element kahisu, such that a star e is equal to again a, even tame e star a karo to pan apne a j malo joye for every a belonging to g। to jo apne for every a belonging to g એવો કોઈ એલિમેન્ટ ઈ બિલોંગ્સ ટુ જી મળે કે જેથી એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ, ધેન ધીસ ઈ બિલોંગિંગ ટુ જી ઇઝ સેડ ટુ બી એન આઇડેન્ટિટી એલિમેન્ટ। અને નેક્સ્ટ કન્ડિશન જે છે એ આપણી એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ, કન્ડિશન નંબર થ્રી। એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ ઓફ એવરી એલિમેન્ટ ઓફ જી,
એટલે કે ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી ધેર એક્ઝિસ્ટ એન એલિમેન્ટ બી બિલોંગિંગ ટુ જી સચ ધેટ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. આપણે ખબર છે કે જો બે એલિમેન્ટનું ઓપરેશન કરવાથી જવાબ આઈડેન્ટિટી એલિમેન્ટ મળે તો બંને એલિમેન્ટ એકબીજાના ઇન્વર્સ જેવું કહેવાય, ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. એટલે કે ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી, જો એવો એલિમેન્ટ આપણને બી બિલોંગ ટુ જી મળે કે જેથી એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ, ધેન બી ઇઝ કોલ્ડ એન ઇન્વર્સ ઓફ એલિમેન્ટ એ અંડર ઓપરેશન સ્ટાર. એટલે જો કોઈ એલિમેન્ટ જી એ આ ત્રણ કન્ડિશનનું પાલન કરે, એટલે કે સૌથી પહેલાં સ્ટાર પોતે બાઇનરી ઓપરેશન હોવો જોઈએ, પહેલી કન્ડિશન એસોસિએટિવિટીનું પાલન થવું જોઈએ, બીજી કન્ડિશન જીની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ હોવો જોઈએ, અને ત્રીજું જીના દરેકે દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એલિમેન્ટ પણ જીની અંદર જ હોવો જોઈએ. જો આ શરતોનું પાલન થાય તો કહીશું ધેન જી ઇઝ સેડ ટુ બી અ ગ્રુપ અંડર ઓપરેશન સ્ટાર. અને એના માટેનું જે સિમ્બોલ છે કે જે નોટેશન છે એને આમ કહીશું આપણે જી એટલે કે નોન એમ્પ્ટી સેટ, અને સ્ટાર જે છે એનું ઓપરેશન છે. સો ધીસ ઇઝ નોટેશન ફોર અ ગ્રુપ જી અંડર ઓપરેશન સ્ટાર. બીજા અર્થમાં કહીએ આપણે તો ગ્રુપની ડેફિનેશન આપણે હવે આ પ્રમાણે લખીશું. ઇન અધર વર્ડ્સ, હવે જો આપણે ગ્રુપની ડેફિનેશન આપવી હોય તો આપણે આવું કહી શકીશું અ નોન એમ્પ્ટી સેટ જી વિથ બાઇનરી ઓપરેશન star is said to be a group if number 1 પેલું કહીશું આપણે ક્લોઝર પ્રોપર્ટી, for every a b belonging to g a star b belongs to g. આ જે વસ્તુ થઈ એ ઓટોમેટિકલી બાઇનરી ઓપરેશનનો એક પાર્ટ જ છે કે બાઇનરી ઓપરેશન હોય તો g ના કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચેનું ઓપરેશન કરવાથી એનો જવાબ પણ આપણને હંમેશા g માં મળશે. નંબર 2 એસોસિએટિવિટી, એટલે કે ફોર એવરી એ બી સી બિલોંગિંગ ટુ જી આપણે મળશે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. એટલે કે જૂથ બદલો તમે, એસોસિએશન બદલો તો પણ એની વેલ્યુમાં ફેરફાર થતો નથી. ત્રીજી વસ્તુ existence of identity element, like for every a belonging to g there exist an element e belonging to g such that a star e is equal to again a is equal to e star a, then
दिस ई इज कॉल्ड एन आइडेंटिटी एलिमेंट। अने चौथु इनवर्स एलिमेंट, फॉर एवरी ए बिलोंगिंग टू जी देर एग्जिस्ट एन एलिमेंट बी बिलोंगिंग टू जी सच दैट ए स्टार बी इज इक्वल टू आइडेंटिटी इज इक्वल टू बी स्टार ए। इफ दिस फोर प्रॉपर्टी, सो अनोनिमली सेट जी विथ बाइनरी ऑपरेशन स्टार इज सेड टू बी ए ग्रुप इफ दिस फोर प्रॉपर्टीज आर सेटिस्फाइड। मोरओवर, એટલે કે જો ચાર પ્રોપર્ટીનું પાલન થાય તો આપણે કહીશું કે નોન એમ્પ્ટી સેટ જી એ ઓપરેશન સ્ટાર માટે ગ્રુપ થાય છે, અને જો પાંચમા નંબરની પ્રોપર્ટીનું પાલન થાય એટલે કે એ પ્રોપર્ટી નામ આપીએ છીએ આપણે કમ્યુટેટિવિટી, એટલે કે ક્રમનો નિયમ જે તમે સૌ જાણો છો, ફોર એવરી એ બી બિલોંગિંગ ટુ જી ઇફ A star B is equal to B star A, then group G under operation star is said to be a commutative group. એવું ગ્રુપ કે જે ક્રમના નિયમનું પણ પાલન કરે છે, અથવા એને કહીશું આપણે ગ્રુપ જી સ્ટાર ઇઝ એન અબેલિયન ગ્રુપ, એનો મતલબ કે અબેલિયન અને કોમ્યુટેટિવ બંને એક જ અર્થ થાય છે, એટલે કે જો ચાર પ્રોપર્ટી જે છે કઈ કઈ છે, આપણે સૌથી પહેલાં ક્લોઝર પ્રોપર્ટી એટલે કે ફોર એવરી એ બી બિલોંગિંગ ટુ જી એ સ્ટાર બી બિલોંગ્સ ટુ જી, બીજા નંબરની પ્રોપર્ટી એસોસિએટિવિટી એટલે કે ફોર એવરી એ બી સી બિલોંગિંગ ટુ જી એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં એ સ્ટાર બી સ્ટાર સી, જેને કહીશું આપણે એસોસિએટિવિટી. ત્રીજી પ્રોપર્ટી જે છે એ ગ્રુપ, એટલે કે જો ગ્રુપ બનાવવું હોય તો સેટ જીની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ હંમેશા હોવો જોઈએ, એટલે કે એકમ ઘટક હંમેશા હોવો જોઈએ. જો ઓપરેશન સ્ટાર હોય તો આપણે આઇડેન્ટિટી એલિમેન્ટ કોને કહીશું, તો એવો એલિમેન્ટ કે જે એલિમેન્ટને કોઈ પણ એલિમેન્ટ સાથે ઓપરેશન કરવાથી એટલે કે સ્ટાર કરવાથી એ જ એલિમેન્ટ પાછો મળે, એટલે કે ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ફરીથી એ પાછો મળે તો કહીશું કે ઈ ઇઝ ધ આઇડેન્ટિટી એલિમેન્ટ. અને ઇન્વર્સ કોને કહીશું આપણે, તો જીના એવા બે એલિમેન્ટ કે જે વચ્ચે ઓપરેશન કરવાથી આપણે જો જવાબ આઇડેન્ટિટી મળે તો એ બંને એલિમેન્ટ એકબીજાના ઇન્વર્સ છે એવું કહેવાય, એટલે કે કહી શકાય કે ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી જો એવો આપણને એલિમેન્ટ બી બિલોંગિંગ ટુ જી મળે કે જેથી એ સ્ટાર બી હોય કે બી સ્ટાર એ હોય, જો એનો જવાબ આઇડેન્ટિટી થાય તો કહીશું કે એ અને બી બંને એકબીજાના ઇન્વર્સ છે, એટલે કે એનો ઇન્વર્સ બી થાય છે અને બીનો ઇન્વર્સ એ થાય છે. આ ચાર પ્રોપર્ટી હોય તો એને આપણે ગ્રુપ કહીશું, અને જો પાંચમી પ્રોપર્ટી એટલે કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ જો ક્રમના નિયમનું પાલન થાય તો એ જે ગ્રુપ છે એ ચાર પ્રોપર્ટીથી ગ્રુપ તો થઈ ગયું, પણ પાંચમી પ્રોપર્ટીથી આપણે એ ગ્રુપને કહીશું કોમ્યુટેટિવ ગ્રુપ, એટલે કે એવું ગ્રુપ કે જે ક્રમના નિયમનું પાલન કરે, અથવા તો બીજા અર્થમાં કહીશું આપણે એને અબેલિયન ગ્રુપ. બહુ જ સિમ્પલ વસ્તુ છે આ ગ્રુપ. આપણે એક્ઝામ્પલ ચેક કરીએ કે કયા કયા એલિમેન્ટ ગ્રુપ બને છે. ચલો સૌથી પહેલાં આપણે સૌથી સિમ્પલ સેટ લઈએ જે ગઈકાલે ભણી ગયા હતા આપણે, એન એટલે કે સેટ ઓફ નેચરલ નંબર, અને સૌથી સિમ્પલ ઓપરેશન લઈએ આપણે એડિશન, અને ચેક કરીએ કે આ નોન એમ્પ્ટી સેટ એન, આપણે ખબર છે કે એન ઇઝ અ નોન એમ્પ્ટી સેટ કારણ કે સેટ ઓફ નેચરલ નંબર છે, આ એન એ સરવાળા માટે ગ્રુપ થાય છે કે નહીં ચેક કરીએ.
चलो सौथी पहली कंडीशन कही आवशे आपणी, ऑपरेशन आपणुं बाइनरी छे के नहीं, અને બાઇનરી ઓપરેશન જે છે એને આપણે કન્ડિશન તરીકે કહીએ છીએ ક્લોઝર પ્રોપર્ટી. અને ક્લોઝર પ્રોપર્ટીનો અર્થ એવો થશે કે ફોર એવરી એ એન્ડ બી બિલોંગિંગ ટુ એન, કોને કહીશું ક્લોઝર પ્રોપર્ટી આપણે, જો એ અને બી વચ્ચેનું જે ઓપરેશન છે એ ઓપરેશન કરવાથી એનો જવાબ પણ જો એનની અંદર મળે તો આપણે કહીશું કે ક્લોઝર પ્રોપર્ટી છે. તો એ શું છે આપણી પાસે, પોઝિટિવ ઇન્ટીજર. બી પણ શું છે આપણી પાસે, પોઝિટિવ ઇન્ટીજર. કારણ કે એ બિલોંગ્સ ટુ એન, બી બિલોંગ્સ ટુ એન. બહુ સ્વાભાવિક છે કે આપણું ઓપરેશન કયું છે અહીંયા, એડિશન. અને જો આ બંને વચ્ચેનો સરવાળો કરો તો કોઈ પણ પોઝિટિવ ઇન્ટીજરની અંદર ફરીથી જો પોઝિટિવ ઇન્ટીજર એડ કરીએ તો સ્વાભાવિક છે કે એનો જવાબ પણ હંમેશા શું રહેશે, પોઝિટિવ ઇન્ટીજર. અને જો આ પોઝિટિવ ઇન્ટીજર હોય તો કહેવાશે કે એ પ્લસ બી બિલોંગ્સ ટુ એન. એનો મતલબ ફોર એવરી એ બિલોંગ્સ ટુ એન, બી બિલોંગ્સ ટુ એન, આપણે મળશે એ પ્લસ બી પણ બિલોંગ્સ ટુ એન જ હોય. અને ધેરફોર કહીશું કે એડિશન ઇઝ એ બાઇનરી ઓપરેશન. અથવા બીજા અર્થમાં કહેવાશે કે ધ સેટ એન ઇઝ closed under addition. બંને વસ્તુ એક જ થઈ ગયા. Either addition is binary operation on n, અથવા બીજા અર્થમાં કહીશું કે n is closed under addition. એટલે કે ગ્રુપ થવા માટેની પહેલી પ્રોપર્ટીનું પાલન થઈ ગયું. બીજી પ્રોપર્ટી જે છે એ આપણી એસોસિએટિવિટી. ચલો ચેક કર્યું કે એસોસિએટિવ પ્રોપર્ટીનું પાલન થાય છે કે નહીં. તો ફોર એવરી એ બી સી બિલોંગિંગ ટુ એન, સ્વાભાવિક છે કે જો આ ત્રણેય પૂર્ણાંક સંખ્યાઓ હોય તો ઓબ્વિયસલી એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી હંમેશા થવાનું જ છે. અને માટે કહીશું કે એડિશન ઇઝ એસોસિએટિવ ઓન સેટ ઓફ નેચરલ નંબર. એટલે કે પહેલી બે શરતોનું પાલન થાય છે. શરત નંબર ત્રણ, એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટી. ચલો અહીંયા જે આપણું ઓપરેશન છે, ઓપરેશન કયું છે, એડિશન એટલે કે સરવાળો. અને સરવાળાનો એકમ ઘટક આપણને ખબર છે કે એ જો એડિશન હોય તો એની આઈડેન્ટિટી હંમેશા ઝીરો થાય. અને આપણને ખબર છે કે ઝીરો એ એનનો ઘટક નથી. અને ધેરફોર આપણે એવું લખીશું કે આઈડેન્ટિટી એલિમેન્ટ ફોર એડિશન ઇઝ ઝીરો એન્ડ ઝીરો ડઝ નોટ બિલોંગ્સ ટુ એન. એનો મતલબ કે ગ્રુપ થવા માટેની શરત નંબર ત્રણનું પાલન થતું નથી. અને ધેરફોર આઈડેન્ટિટી એલિમેન્ટ ફોર એડિશન ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન એન. અને માટે કહીશું કે એન ઇઝ નોટ અ ગ્રુપ. એનો મતલબ કે એન એ અંડર ઓપરેશન એડિશન, એટલે કે એન જે છે એ સરવાળા માટે ગ્રુપ બનતું નથી. હવે એવી શરત લઈએ આપણે કે જે ગ્રુપ બનાવી શકે. તો ચેક કરીએ આપણે કોના માટે ગ્રુપ બનશે. એન માટે જે લિમિટેશન છે એ લિમિટેશન કયો સેટ લઈએ તો ઓવરકમ કરી શકીએ છીએ. ચલો આપણે વિચારીએ, સેટ ઝેડ લઈએ, એટલે કે ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. અને સેટ ઓફ ઇન્ટીજર્સ એટલે ઝીરો વન
टू थ्री वगैरह, माइनस वन माइनस टू एंड सो ऑन। पहली प्रॉपर्टी अपने गई काले भी चर्चा करी गया छे तो बहुत डिटेल में न पड़ी, अपने खबर छे अपने के एडिशन इज ए बाइनरी ऑपरेशन ऑन जेड, अपने ख्याल छे। नंबर टू, एडिशन इज एसोसिएटिव ऑन जेड बिकॉज फॉर एवरी ए बी सी बिलोंगिंग टू जेड, स्वाभाविक है कि ए प्लस बी प्लस सी इज इक्वल टू ए प्लस बी प्लस सी, कारण के पूर्णांक संख्याओ है, कोईपण बे पूर्णांक संख्याओ होनो सरवाड़ो करो अने एमा ए उमेरो कि पछी ए प्लस बी पहला करो अने पछी सी करो, कई फरक नहीं पड़ता। तुम विचारो कोईपण ए इज इक्वल टू टू लो, बी इज इक्वल टू सेवन लो, सी इज इक्वल टू धारो कि थाउजंड लो कि इवन माइनस थाउजंड लो, तो स्वाभाविक है कि तब ए करो अने बी प्लस सी करो कि पछी ए प्लस बी पहला करो अने पछी सी करो, एनाथी कोई फरक पड़से नहीं। मतलब कोईपण इंटीजर माटे ए प्लस बी प्लस बी प्लस सी इज इक्वल टू ए प्लस बी प्लस सी थे, एंड देरफोर एडिशन इज एसोसिएटिव ऑन जेड। त्रीजी प्रॉपर्टी, आइडेंटिटी एलिमेंट फॉर एडिशन इज जीरो, जे अपने ख्याल छे, एंड अपने हमणां चेक करी गया कि जीरो बिलोंग्स टू जेड, therefore identity element for addition exist in z, એટલે કે z ની અંદર identity element નું અસ્તિત્વ છે। અને ચોથું inverse લઈ લઈએ આપણે, ચલો let a belongs to z, આપણે ઇન્વર્સ કોને કહીશું તો ઓપરેશન જે છે એડિશન છે, તો આપણને ખ્યાલ છે હવે કે કોઈપણ એલિમેન્ટનું બીજા એલિમેન્ટ સાથે ઓપરેશન કરવાથી જો જવાબ આઇડેન્ટિટી એલિમેન્ટ મળે તો હંમેશા એનું ઇન્વર્સ કહેવાશે। એટલે કે એ અહીંયા આપણું ઓપરેશન કયું છે, એડિશન, એની અંદર શું એડિટ કરો એટલે કે શું એડિશન કરો તો જવાબ આપણને આઇડેન્ટિટી એલિમેન્ટ મળે, અને આઇડેન્ટિટી એલિમેન્ટ શું છે, ઝીરો। तो बहुत स्वाभाविक है कि एनी अंदर जो हूँ माइनस ए एड करूँ तो आप जवाब शू मिली हे, जीरो। अने जेड मैं अपने खबर है कि जेड एलिमेंट क्या है, बदा जीरो वन टू थ्री फोर फाइव वगैरह, माइनस वन माइनस टू माइनस थ्री वगैरह। एट्ले जो थ्री ए जेड नो एलिमेंट हो तो माइनस थ्री पर जेड नो एलिमेंट थे, जो माइनस टू ए जेड नो एलिमेंट हो तो एना आगे माइनस लगाड़ो तो टू पण झेड नो ज एलिमेंट थशे। एनो मतलब के कोईपण एलिमेंट ए बिलोंग्स टू झेड होय जो अपनी पास तो स्वाभाविक छे के माइनस ए पण झेड में ज आवशे। देरफोर फॉर एवरी ए बिलोंगिंग टू झेड देर एक्जिस्ट माइनस ए बिलोंग्स टू झेड सच देट ए प्लस माइनस ए इज इक्वल टू झीरो इज इक्वल टू माइनस ए प्लस ए, અને કહીશું ધેર ફોર ફોર એવરી એ બિલોંગિંગ ટુ ઝેડ ઇન્વર્સ ઓફ એ ઇઝ ઓલ્સો એન એલિમેન્ટ ઓફ ઝેડ, એન્ડ ધેર ફોર ઝેડ સેટિસ્ફાઈઝ all four properties under addition to be a group, અને માટે કહીશું આપણે કે z એ addition માટે group છે, this is a group। moreover અહીં આપણે એવું પણ કહી શકીશું કે જો a અને b બિલોંગ્સ ટુ z હોય, એટલે કે a અને b બને ઇન્ટીજર હોય, તો સ્વાભાવિક છે કે તમે a પ્લસ b લો કે પહેલા b કરો ને પછી a કરો, તો ઓબ્વિયસલી ઓલવેઝ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ b પ્લસ a, એન્ડ ધેર ફોર શું કહીશું આપણે, એડિશન ઇઝ કોમ્યુટેટિવ,
અને માટે કહીશું આપણે ઝેડ પ્લસ ઇઝ એ કોમ્યુટેટિવ ગ્રુપ. અથવા કહીશું આપણે ઝેડ પ્લસ ઇઝ એન અબેલિયન ગ્રુપ. અને જો આ જ રીતે વિચારીએ તો આવા ઘણા બધા ગ્રુપ બનશે. તો કહી શકાય કે સિમિલરલી જો ઓપરેશન સરવાળો જ લઈએ આપણે તો ક્યુ જે છે ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન. ઇવન આર જે છે ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન. સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર લઈએ ઇટ ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન. અને આ બધા જે ગ્રુપ છે એ ગ્રુપ આપણને અબેલિયન પણ મળશે. એટલે કે સેટ ઓફ રેશનલ નંબર ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન, સેટ ઓફ રિયલ નંબર ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન, સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન. ચલો એલિમેન્ટ એમને એમ રાખીએ, આપણે ઓપરેશન ચેન્જ કરીએ. અને હવે હું મલ્ટિપ્લિકેશન માટે વિચારું. આપણે હમણાં જે એક્ઝામ્પલ લીધું કે સેટ એન છે એ સરવાળા માટે ગ્રુપ થતું નથી, પણ જો ઓપરેશન સરવાળો જ રાખીએ અને સેટ એનને બદલે હું ઝેડ લઈ લઉં તો આપણે ગ્રુપ મળી ગયું હતું. એટલે કે ઝેડ ઇઝ અ ગ્રુપ અંડર એડિશન. હવે ચેક કરીએ કે આ જે ઝેડ છે આપણું એ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ થાય છે કે નહીં. ચેક કરીએ આપણે પહેલી પ્રોપર્ટી ફોર ધી લેટ એ બી બિલોંગિંગ ટુ ઝેડ. કોઈ પણ લઈ લઈએ, એની એ બી બિલોંગિંગ ટુ ઝેડ. ફરીથી એ શું છે આપણી પાસે? ઇન્ટીજર. બી પણ શું છે આપણી પાસે? ઇન્ટીજર. તો સ્વાભાવિક છે કે એ ગુણ્યા બી તમે લઈ લો, એ મલ્ટિપ્લિકેશન બી. કોઈ પણ ઇન્ટીજરને કોઈ પણ ઇન્ટીજર સાથે મલ્ટિપ્લિકેશન કરો તો ઓબ્વિયસલી જવાબ શું મળશે આપણને? ઇન્ટીજર. તો ઇન્ટીજર છે એનો મતલબ કે આ ઝેડમાં છે. બી પણ ઇન્ટીજર છે એનો મતલબ કે ઝેડમાં છે. તો એ મલ્ટીપ્લાય બી પણ શેમાં મળશે? આપણને ઝેડમાં મળશે. એન્ડ ધેર ફોર મલ્ટિપ્લિકેશન ઇઝ એ બાઇનરી ઓપરેશન. ઓન ઝેડ, અથવા બીજા અર્થમાં કહીએ તો ઝેડ ઇઝ ક્લોઝડ અંડર એડિશન. બીજા નંબરની પ્રોપર્ટી એસોસિએટિવિટી, બહુ કોમન છે. સ્વાભાવિક છે કહીશું આપણે ફોર એવરી એ બી સી બિલોંગિંગ ટુ ઝેડ. એટલે કે જો એ બી સી ત્રણે ઇન્ટીજર હોય તો બહુ સિમ્પલ છે કે એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી. ધેર ફોર મલ્ટિપ્લિકેશન ઇઝ અસોસિએટિવ ઓન ઝેડ. ચલો પ્રોપર્ટી નંબર થ્રી આઈડેન્ટિટી. ઓપરેશન કયું છે આપણું? મલ્ટિપ્લિકેશન. અને જો મલ્ટિપ્લિકેશન ઓપરેશન હોય તો ગુણાકાર માટે આઈડેન્ટિટી શું મળશે આપણને? વન. વી નો દેટ ફોર મલ્ટિપ્લિકેશન વન ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ. અને બહુ સ્વાભાવિક છે કે વન બિલોંગ્સ ટુ ઝેડ. ધેર ફોર આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ ઇન ઝેડ. તો ઝેડ એ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે, ઝેડ એ અસોસિએટિવ પ્રોપર્ટીનું પણ પાલન કરે છે. ઝેડની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ આવેલો છે કારણ કે ગુણાકાર માટે આઇડેન્ટિટી એલિમેન્ટ વન છે અને વન એ હંમેશા ઝેડની અંદર જ હોય. છેલ્લું બાકી રહ્યું આપણું એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ, પ્રોપર્ટી નંબર ફોર. ચલો અહીંયા ચેક કરીએ આપણે. લેટ એ બિલોંગ્સ ટુ, આપણે કોઈ ફિક્સ એલિમેન્ટ લઈએ. ચલો લેટ ફાઇવ
बिलोंग्स टू झेड आपने खबर छे, अने आपणो ऑपरेशन जे छे शू छे, मल्टिप्लिकेशन। तो जो फाइव एलिमेंट होय, ऑपरेशन मल्टिप्लिकेशन होय, तो इनवर्स ऑफ फाइव शू थाय, इनवर्स ऑफ फाइव अंडर मल्टिप्लिकेशन जे आपणे गईकाले चर्चा करी थी, गुणाकार माटे पांचनो इनवर्स शू मळशे आपणने, वन अपॉन फाइव। એટલે કે પાંચનો ઇન્વર્સ મળે છે ખરો, નથી મળતો એવું નહીં, પાંચનો ઇન્વર્સ ગુણાકાર માટે એટલે મલ્ટિપ્લિકેશન મળે છે, એની વેલ્યુ થાય છે વન અપોન ફાઈવ। પણ એ જે ઇન્વર્સ છે એ આપણો જે આપેલો સેટ છે ઝેડ એની અંદર નથી, કારણ કે ઝેડ જે છે એ આપણો સેટ ઓફ ઇન્ટીજર્સ છે, અને વન અપોન ફાઈવ ઇઝ નોટ એન ઇન્ટીજર। એટલે કે એવું કહેશે કે ચોથી પ્રોપર્ટી માટે ઝેડના કોઈ પણ એલિમેન્ટનો મલ્ટિપ્લિકેશન માટે ઇન્વર્સ એ અસ્તિત્વ ધરાવે છે ખરો, પણ એનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ ઝેડની અંદર નથી, અને ઝેડની અંદર નથી માટે આપણે ઝેડને ગ્રુપ કહી શકીશું નહીં। જો ઝેડને ગ્રુપ કહેવું હોય તો ક્લોઝર પ્રોપર્ટીનું પાલન થવું જોઈએ, એસોસિએટિવિટીનું પાલન થવું જોઈએ, ઝેડની અંદર આઇડેન્ટિટી પણ હોવી જોઈએ। આ બધી વસ્તુ છે, ઝેડ એ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે, ઝેડના એલિમેન્ટ એસોસિએટિવ પણ છે મલ્ટિપ્લિકેશન માટે, ઝેડ માટે મલ્ટિપ્લિકેશનની આઇડેન્ટિટી વન થાય તો વન પણ ઝેડનો એલિમેન્ટ જ છે, આ ત્રણેય પ્રોપર્ટીનું પાલન થઈ ગયું। પણ ઝેડના કોઈ પણ એલિમેન્ટનો મલ્ટિપ્લિકેશન માટે ઇન્વર્સ જો લઈએ તો એ ઇન્વર્સ હંમેશા ઝેડની અંદર જ હોય એવું જરૂરી નથી, અને માટે ફોર એવરી એ બિલોંગિંગ ટુ ઝેડ વન અપોન એ ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ, કોના માટે, જો એની વેલ્યુ માઇનસ વન કે પ્લસ વન નહીં હોય તો વન અપોન એ કોઈ દિવસ ઝેડમાં આવશે નહીં, and therefore z is not a group under addition, under multiplication। ચલો તો આ જે પ્રોબ્લેમ હતો મલ્ટિપ્લિકેશનનો એ ન થવા પાછળનું કારણ શું હતું, એકમાત્ર કારણ કે અપૂર્ણાંક સંખ્યા થઈ જાય છે, અને અપૂર્ણાંક સંખ્યા એટલે કે રેશનલ નંબર જે છે એ ઝેડમાં નથી। તો બહુ સિમ્પલ વસ્તુ છે, હવે જો મારે આને ગ્રુપ બનાવી દેવું હોય તો એ ગ્રુપનું એક્સટેન્શન કરું, તો જો હું ક્યુ લઈ લઉં, ચલો ઇઝ ક્યુ અ ગ્રુપ અંડર મલ્ટિપ્લિકેશન, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ઇઝ ક્યુ ધ સેટ ઓફ રેશનલ નંબર ઇઝ અ ગ્રુપ અંડર મલ્ટિપ્લિકેશન, ચેક કરવું જોઈએ સૌથી પહેલું ક્લોઝર પ્રોપર્ટી। તો જો સેટ ઓફ ઇન્ટીજર જે છે એ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરતા હોય તો રેશનલ નંબર તો ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરશે જ, પ્રશ્ન નથી। નંબર ટુ, ઓલ ધ રેશનલ નંબર્સ આર ઓલવેઝ એસોસિએટિવ। નંબર થ્રી વિચારીએ આપણે, એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી, ફરીથી મલ્ટિપ્લિકેશન છે, મલ્ટિપ્લિકેશન યુનિવર્સ આઇડેન્ટિટી શું મળશે આપણને, વન, વન એ ક્યુનો એલિમેન્ટ છે એ પણ મળી જશે। ચોથી વસ્તુ જે છે એ જે પ્રોબ્લેમ ઝેડમાં હતો કે અપૂર્ણાંક થતા હતા, એટલે કે એનો ઇન્વર્સ શું થાય, વન અપોન એ, તો વન અપોન એ એ ઝેડમાં આપણને નહોતો મળતો પણ ક્યુમાં તો મળી જ જશે। તો શું ક્યુને આપણે ઓપરેશન મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ કહી શકીશું, તો આન્સર છે નો, કારણ બીકોઝ ઝીરો ઇઝ ધ એલિમેન્ટ ઓફ ક્યુ, અને પ્રશ્ન એ છે કે વોટ ઇઝ ધ ઇન્વર્સ ઓફ ઝીરો, અંડર મલ્ટિપ્લિકેશન। તો તમને ખ્યાલ આવી ગયો કે જો ઝીરો લઈએ આપણે તો ઇન્વર્સ શું મળે આપણને, ઇન્વર્સ અંડર મલ્ટિપ્લિકેશન વન અપોન ઝીરો, અને વન અપોન ઝીરો ઇઝ નોટ ડિફાઇન્ડ, અને માટે કહીશું આપણે કે ઝીરો હોવાને કારણે, બીકોઝ ઓફ ઝીરો
Q is not a group. तो प्रॉब्लम कौन करे छे? एक ज एलिमेंट, क्यों एलिमेंट? जीरो एलिमेंट. चलो जो प्रॉब्लम छे एनु आपणे निवारण कर दीए, एटले के आवो सेट लई लीए Q0, जेने कहीए छे आपणे द सेट ऑफ ऑल नॉन जीरो रेशनल नंबर. એનો મતલબ જે આપણો પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ દૂર કરી દીધો. તો હવે નોન ઝીરો રેશનલ માટે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન થાય છે, એસોસિએટિવિટીનું પાલન થાય છે, એની અંદર મલ્ટિપ્લિકેટિવ આઇડેન્ટિટી વન પણ આવેલું છે. અને હવે જો ઝીરો નહીં હોય તો દરેક વસ્તુને તમે વ્યસ્ત કરશો એટલે કે ઇન્વર્સ કરશો, એ પણ આપણને શેમાં મળશે? નોન ઝીરો રેશનલ નંબર તરીકે મળશે. અને માટે કહીશું આપણે ક્યુ ઝીરો મલ્ટિપ્લિકેશન ઇઝ અ ગ્રુપ. અને વધારામાં કહીશું આપણે કે માત્ર ગ્રુપ નહીં પણ ક્યુ ઝીરો મલ્ટિપ્લિકેશન ઇઝ એન અબેલિયન ગ્રુપ. ક્લિયર? માત્ર ક્યુ ઝીરો નહીં, તમે વિચારી જુઓ આ મલ્ટિપ્લિકેશન છે એટલે નેગેટિવ લેવાની જરૂર નથી. તો જો હું સેટ ક્યુ પ્લસ લઉં એટલે કે ધ સેટ ઓફ all positive rational numbers, તો એ પણ આપણને હંમેશા અબેલિયન ગ્રુપ મળશે. એટલે કે q પ્લસ મલ્ટિપ્લિકેશન ઇઝ ઓલ્સો એન અબેલિયન ગ્રુપ. તો મલ્ટિપ્લિકેશન માટે હવે આપણને શું મળી ગયું? ઝેડ નહીં મળે, ક્યુ પણ નહીં મળે. ક્યુ સેના માટે નહીં મળે? માત્ર ઝીરો હોવાના કારણે. એટલે કે જો ઝીરો કાઢી નાખો તો ક્યુ ઝીરો એટલે કે સેટ ઓફ ઓલ નોન ઝીરો એલિમેન્ટ જે છે એ હંમેશા મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ બનશે. સેટ ઓફ ઓલ પોઝિટિવ રેશનલ નંબર જે છે એટલે કે ક્યુ પ્લસ છે એ પણ હંમેશા આપણને અબેલિયન ગ્રુપ મળશે. અને એવી જ રીતે આગળ વધીએ આપણે તો આર જે છે એ પણ મલ્ટિપ્લિકેશન માટે નહીં મળે ઝીરો હોવાને કારણે. પણ આર ઝીરો જો લઈ લઈએ આપણે એટલે કે નોન ઝીરો રિયલ નંબર્સ એ પણ ગ્રુપ મળશે. એટલે કે આર ઝીરો અંડર મલ્ટિપ્લિકેશન ઇઝ એન અબેલિયન ગ્રુપ. અને એવી રીતે જો હું લઈ લઉં આર પ્લસ એટલે કે પોઝિટિવ રિયલ નંબર ઇઝ ઓલ્સો એન અબેલિયન ગ્રુપ, તો આ બધા જ ગ્રુપ મળશે. વધારામાં જો સી લેવું હોય આપણે તો સી એટલે કે સી નોન ઝીરો ઓલ ધ સેટ ઓફ નોન ઝીરો કોમ્પ્લેક્સ નંબર્સ ઇઝ ઓલ્સો એ એન અબેલિયન ગ્રુપ. તો આ બધા એવા એલ્જેબ્રિક સ્ટ્રક્ચર થઈ ગયા આપણા કે જે ગ્રુપ છે. જો ટૂંકમાં કહી દઈએ આપણે તો કયા કયા મળ્યા આપણને? ઝેડ જે છે એ પ્લસ માટે ગ્રુપ મળ્યું, ક્યુ જે છે એ પ્લસ માટે ગ્રુપ મળ્યું, આર જે છે એ પ્લસ માટે ગ્રુપ મળ્યું, સી છે એ પણ આપણને પ્લસ માટે ગ્રુપ મળ્યું. મલ્ટિપ્લિકેશન માટે ઝેડ નહીં મળે, મલ્ટિપ્લિકેશન માટે ક્યુ પણ નહીં મળે. તો મલ્ટિપ્લિકેશન કયું મળ્યું આપણને? ક્યુ ઝીરો મલ્ટિપ્લિકેશન ઇઝ અ ગ્રુપ. સેટ ઓફ પોઝિટિવ રેશનલ નંબર અંડર મલ્ટિપ્લિકેશન ઇઝ અ ગ્રુપ. સેટ ઓફ નોન ઝીરો રિયલ નંબર ઇઝ અ ગ્રુપ. સેટ ઓફ પોઝિટિવ રિયલ નંબર અંડર મલ્ટિપ્લિકેશન ઇઝ અ ગ્રુપ. અને સેટ ઓફ નોન ઝીરો કોમ્પ્લેક્સ નંબર અંડર મલ્ટિપ્લિકેશન ઇઝ ઓલ્સો એ ગ્રુપ. તો આટલા આપણને ગ્રુપના એલિમેન્ટ મળ્યા કે જે બધા જ એડિશન માટે આ ચાર અને મલ્ટિપ્લિકેશન માટે આ બધા ગ્રુપ થાય છે. આનાથી વધુ આગળ વાત કરીએ આપણે તો મેટ્રિક્સ માટે પણ વાત કરી શકીએ. આ જે બનાવે આપણે જે કંઈ ફેમિલિયર સેટની જે ગઈકાલે વાત કરી હતી આપણે એન ઝેડ ક્યુ આર અને કોમ્પ્લેક્સ નંબર સી,
एना माटे कया कया ऑपरेशन माटे ग्रुप बनावी शकाय छे एनी चर्चा आपणे करी। नेक्स्ट लेक्चर अंदर आपणे चर्चा करीशुं के मात्र फेमिलियर ग्रुप ज नहीं एटले के मात्र फेमिलियर सेट्स ज नहीं पण अनफेमिलियर सेट पण जो लईए आपणे अने एवा पण जो होय तो एने पण आपणे केवी रीते ग्रुप बनावी शकीए एनी चर्चा आपणे हवे आवतीकाल लेक्चर में करीशुं के जो मेट्रिक्स होय अलग अलग प्रकारना मेट्रिक्स होय पण क्यारे ग्रुप बने छे ए मेट्रिक्स एडिशन माटे बने छे के नहीं मेट्रिक्स मल्टिप्लिकेशन माटे बने छे के नहीं मेट्रिक्सना पण कोई सबसेट होय ए ग्रुप बने छे के नहीं आ बधी वस्तुनी चर्चा आपणे आवतीकाले करीशुं। आज पूरतुं आपणे आटलो ग्रुप भणीए के ग्रुपनी डेफिनेशन के जेमां चार प्रॉपर्टी छे क्लोजर प्रॉपर्टी असोसिएटिविटी आइडेंटिटीनू ए सेटनी अंदर अस्तित्व अने चौथुं कोईपण एलिमेंटना इन्वर्सनू पण एज सेटमां अस्तित्व होवू जोईए। तो घणीवार एवुं बने के कोई एलिमेंटनो इन्वर्स मळे छे खरो पण ए इन्वर्स जो सेटनी अंदर न होय तो ए सेटने आपणे ग्रुप नहीं कहीए। तो फरीथी चार प्रॉपर्टी क्लोजर प्रॉपर्टी एटले के बाइनरी ऑपरेशन असोसिएटिविटी आइडेंटिटीनू अस्तित्व सेटनी अंदर अने सेटना दरेके दरेक एलिमेंटना इन्वर्सनू पण सेटनी अंदर अस्तित्व होय तो एने ग्रुप कहीशुं अने सेटना कोईपण एलिमेंट कम्युटेटिव होय एटले के ए स्टार बी करो के बी स्टार ए करो क्रम बदलवा छतां जो वेल्यू सरखी रहती होय तेवा ग्रुपने आपणे कम्युटेटिव ग्रुप कहीशुं अथवा तो अबेलियन ग्रुप कहीशुं अने जेना माटे आपणे फेमिलियर सेटना अलग अलग एक्जाम्पल लीधा।